એ તમે સંચય કરો તો એ તમારી સાથે નહીં આવે. તો સંચય એવું કરો કે તમે લઈ જઈ શકો કંઈક. સંચય એવું હોવું જોઈએ. બાકી આ બધું ન હાથી હૈ ન ઘોડા હૈ વહાં પૈદલ હી જાના હૈ તો યે હમારે સબ તામ જામ સબ યહીં પે રહે જાયેંગે કહીં તો સાથે આવન નથી. આ હાથી ઘોડામાં કોઈ સમસ્યાઓ નથી, તામઝામમાં કોઈ બુરાઈ નથી, લેકિન જો એને જ કેવળ જીવનનો ઉદ્દેશ્ય માની લઈએ, એને જ જીવનનું કેવળ જો લક્ષ્ય માનવામાં આવી જાય, સમસ્યા ત્યાં છે. બધું તામઝામ હાથી ઘોડા ઠાકોરે સુદામાજીને આપ્યા ને, બહુ આપી દીધું એને. આપણે કહીએ કે કેવી ભગવાનની કૃપા, કથા આવે સુદામાજીની ચરિત્રને, કે ઈ સુદામાજીને ઠાકુરે દ્વારકાધીશે પોતાની અગાધ સંપત્તિ આપી દીધી, એટલું સામર્થ્ય એ સુદામાને આપ્યું, કેવી ભગવાનની કૃપા. અરે ભૈયા, કૃપા ઈ નથી, કૃપા તો ઈ છે કે આટલું બધું મળ્યું તો પણ એ સાવધાન થઈને જીવન વ્યતીત કરવા લાગ્યા. કૃપા વો હૈ કે એક અંદરથી વૈરાગ્ય રહ્યું કે હું ક્યાંક આમાં આસક્ત ન થઈ જઉં, આ બધાના લીધે મને મારી અંદર મદ ન આવી જાય, અભિમાન ન આવી જાય. કૃપા ઠાકુરજીની એ હતી કે મળ્યા પછી પણ ન હોય અને વૈરાગ્ય હોય એ તો ઠીક છે, હોય અને વૈરાગ્ય આવે એ મોટી કૃપા છે. અને સુદામાજીના ચરિત્રમાં આપણે બંને જોઈએ છીએ, પેલા નતું તો પણ એને કૃપારૂપ માનતા, અને પછી બધું મળી ગયું તો પણ એની અંદર એક વૈરાગ્ય હતો. કૃપા તો એ છે કે હું આમાં ક્યાંક ફસાઈ ન જઉં, આસક્ત ન થઈ જઉં. તો ધનાની ભૂમિ, આ જેટલું પણ ધન કમાયું છે ભૂમિ પર રહે જાયગા. પશવશ્ચ ગોષ્ઠે, આ પશુ આદિ જે પાલન કરી રહ્યા છીએ એ બધા પશુ ગોષ્ઠ એમના સ્થાન ઉપર જ રહી જશે. ભાર્યા ગ્રહ દ્વારી, પત્ની ઘરના દરવાજા સુધી સાથ આપશે. જન સ્મશાને, મિત્ર સંબંધી સ્મશાન સુધી સાથ આપશે. દેહશ્ચિતાયામ પરલોકે માર્ગે, આ શરીર જેમાં આટલી બધી આસક્તિ રહી, જેના લાલન પાલનમાં એટલા વ્યસ્ત રહ્યા, દેહશ્ચિતાયામ પરલોકે માર્ગે, તો આ ચિતામાં જરીને આપણ રાખ થઈ જશે તો શું સાથે આવ્યું? આ શરીર અહીંયા રહી ગયું, પત્ની પુત્ર બધું તામઝામ ધન બધું અહીંયા રહી ગયું, શું સાથે આવ્યું? તો કે ધર્માનુગો ગચ્છતિ જીવ એક, બસ હમારે કિયે હુએ સત્કર્મ સતધર્મ, બસ એ જ આપણી સાથે આવશે, બાકી બધું અહીંયા જ રહી જશે. તો આજ બધું તો કમાવાનું છે. રસિક કહે વારંવાર, લાજહુ ન આવે તો હે, માનવ જન્મ પાયો હે, મૂળ કહાં તું કમાયો હે, શું કમાવ્યું તે? તો આ માનવ જન્મ એની સાર્થકતા, જેમ શ્રી આચાર્યજી કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરી, કૃષ્ણ એવ ગતિર્મમ, બસ આજ આપણા બધાનું એકમાત્ર લક્ષ્ય છે. વિષ્ણુ હંમેશા આપણા લક્ષ્યને, આપણો ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખો કે આનું કારણ શું છે, અને એ ઉદ્દેશ્યને, એ લક્ષ્ય સુધી પહોંચવાની યાત્રા એટલે આ શ્રીમદ ભાગવતી યાત્રા છે. સૌથી પહેલા તો આપણને આપણું લક્ષ્ય ખબર હોય, અને લક્ષ્ય ખબર પડે તો ત્યાં કઈ રીતે પહોંચવું, તો આ શ્રીમદ ભાગવત એ આપણને ત્યાં લઈ જશે, પોતાના લક્ષ્ય તરફ પહોંચાડશે.